પંખીઓની સભા. એક એવી વ્યક્તિ કે જેની પાસેથી મૌલાના રૂમી ઘણું બધું શીખ્યા હતા તે હતા ફરીદુદ્દીન અત્તાર. ઘણા સમય પૂર્વે ઈરાનમાં નિશાપુર નામના એક ગામમાં રહેતા હતા અત્તાર. એક પ્રખ્યાત કવિ હતા. અત્તાર નિશાપુરમાં એક દુકાન ધરાવતા હતા. તેઓ પોતાના ગ્રાહકોને દવાઓ અને અત્તરો વેચતા હતા. તેઓ માંદાઓનો ઈલાજ પણ કરતા. એવું કહેવાય છે કે તેઓએ પોતાની જિંદગીમાં એક વખત અરબસ્તાન, ઇજિપ્ત, સીરિયા અને ભારતની પણ મુસાફરી ખેડી હતી. આ મુસાફરી દરમિયાન તેઓ ઘણા બધા લોકોને મળ્યા હશે અને ઘણીએ વાર્તાઓ અને કલ્પિત કહાણીઓ સાંભળી હશે. મુસાફરીઓ પૂરી કરી અત્તાર ફરીથી નિશાપુર આવ્યા. અહીં તેમણે કવિતા લખવાનું શરૂ કર્યું. તેમની લાંબી કવિતાઓમાંની એક પંખીઓની સભા નામની કવિતા છે. આ વાર્તા પંખીઓના એક ટોળા સંબંધી છે જે પોતાના રાજાની શોધમાં એક લાંબી મુસાફરીએ નીકળે છે. તેઓને ડાયા પંખી હુદહુદ દ્વારા મુસાફરીમાં માર્ગદર્શન આપવામાં આવે છે. આ મુસાફરી પંખીઓને તેઓ રાજા સુધી પહોંચી શકે તે પહેલાં 7 ખીણોમાં થઈને લઈ જાય છે. દરેક ખીણમાં પંખીઓ વિવિધ કસોટીઓ અને પરાક્રમો જોવા પામે છે. પ્રત્યેક ખીણમાં તેઓ પોતાના સંબંધી કંઈક નવું શીખવા પામે છે. અત્યારે આ કાવ્ય લોકોને એ મુસાફરી જે ઇન્સાનના રૂહને તે ખુદાને મળી શકે તે પહેલાં કરવી પડતી હોય છે તે વિશે સમજ મેળવવામાં મદદ કરવા લખી છે. આ પછી આવતી વાર્તા પંખીઓની સભા ઉપર આધારિત છે. તો ચાલો, પંખીઓ જ્યારે પોતાના રાજાને મળવા માટેની લાંબી શોધ શરૂ કરે છે ત્યારે આપણે તેઓની સાથે જોડાઈએ. કેવું મજાનું દ્રશ્ય હતું! જગતભરના સગડા પંખીઓ એક સાથે એકઠા થયા હતા. તેઓ એક ખાસ કારણ માટે ભેગા થયા હતા. તેઓ એ જાણવા માંગતા હતા કે તેમનો રાજા કોણ છે. આપણે આપણા રાજાને શોધવો જ જોઈએ, તેઓએ કહ્યું. આપણું રાજ્ય રાજા વિના ટકી ન શકે. જોકે પક્ષીઓમાંનું કોઈ પણ રાજા વિશે કંઈ પણ જાણતું ન હતું. તે કોણ છે, કોના જેવો દેખાય છે, અથવા તો તે ક્યાં રહે છે. હુદહુદ જે ડાયું પંખી હતું તેના સિવાય કોઈએ પણ એ જાણ્યું જ ન હતું. આપણે જે રાજાની શોધ કરી રહ્યા છીએ તેમનું નામ સિમુર્ગ છે, હુદહુદે તેની કલગી દબદબા ભર્યા તાજની જેમ ઊંચી કરતા કહ્યું. સિમુર્ગ કંઈ સામાન્ય રાજા નથી. તેમની સામે તો પ્રકાશ અને અંધકારના હજારો પડદા લટકતા હોય છે. પંખીઓમાં એક મોટો સિસકારો ફેલાઈ ગયો. એક વખત સિમુર્ગ એક ચમકતા સૂર્યની જેમ પડદાઓમાંથી બહાર આવ્યા અને પૃથ્વી ઉપર અનેક રંગબેરંગી પડછાયા પાથર્યા. હુદહુદે આગળ વધાર્યું. જેવા તેમણે આ પડછાયાઓ જોયા તેવામાં જ જગતના સઘળા પંખીઓ અસ્તિત્વમાં આવ્યા. આપણે બધા પંખીઓ સિમુર્ગના પડછાયા છીએ. પંખીઓ સિમુર્ગ વિશે વધુ જાણવા આતુર હતા. હુદહુદે તેઓને એક લાંબા સમય અગાઉની બીના કહી સંભળાવી. જ્યારે તેનું એક પીછું હવામાં ઉડતું ઉડતું ચીનમાં જમીન પર પડ્યું, કોઈએ કદી પણ જોયું હોય તેના કરતાં ખૂબ સુંદર હતું એ પીછું, હુદહુદે કહ્યું. પંખીઓએ એ શોધ કરવા માંગતા હતા કે તેઓનો રાજા ક્યાં રહે છે. સિમુર્ગ કાફ પર્વતોની પેલી પાર રહે છે, હુદહુદે તેઓને કહ્યું. જોકે આપણા રાજા આપણી ઘણી નિકટ છે, તેમ છતાં અત્યારે આપણે તેમનાથી ઘણા દૂર છીએ. તેમના સુધી પહોંચવા માટે આપણને 7 ખીણો પસાર કરવી પડશે અને પ્રત્યેક ખીણ પસાર કરતા ઘણા વર્ષો લાગશે. હુદહુદે પંખીઓને મુસાફરીમાં તેઓને સામનો કરવો પડે તેવા ઘણા ભયો વિશે ચેતવ્યા. 7 ખીણોના લાંબા માર્ગમાં પસાર થતી વખતે પ્રત્યેક પંખીને એક સિંહની જેમ બહાદુર બનવું પડશે. પંખીઓ તો ઘણા જ ઉત્સાહમાં આવી ગયા. તેઓ પોતાના રાજાને મળવાની ઝંખના કરવા લાગ્યા. પરંતુ ધીરે ધીરે તેઓ પોતાની સામે રહેલી લાંબી અને ખતરનાક મુસાફરીથી ડરવા લાગ્યા. એક પછી એક તેઓ બહાના બનાવવા લાગ્યા. કોયલે કહ્યું કે તેણી પોતાના પ્રિય સુંદર ગુલાબથી ઘડી ભર પણ જુદી નથી રહી શકતી. એ મારા માટે જ છે કે તે 100 પાંદડીઓ એક સાથે ખીલાવે છે. કોયલ ગાઈ ઉઠી. હું તેનાથી વધુ શું માંગી શકું?
ગુલાબ જરૂર સુંદર છે, હુદહુદે કહ્યું, પરંતુ તેનો પ્રેમ કાંટાઓથી ભરેલો છે. એ દરેક વસંતમાં તારી સામે ખીલે છે અને પછી કદી પણ સ્મિત નથી કરતું. ચાલ મારી સાથે કોયલ, હું તને એક એવું ગુલાબ બતાવીશ જે નિરંતર રહેનાર છે. બતક ડોલતી ડોલતી હુદહુદ તરફ ગઈ. હું તો પાણી વગર રહી જ ન શકું, તેણી બોલી. મારો ખોરાક મને પાણીમાંથી મળે છે, વળી હું પાણીમાં સ્નાન કરું છું અને ઈબાદત કરું છું. જો મને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો હું તેને ફક્ત ધોઈ નાખું છું. પાણી તો તારા મોઢાને અને પીછાને ધોઈ શકે છે, હુદહુદે જવાબ આપ્યો. તારે એની સાથે એ ચોકસાઈ પણ લાવવી જોઈએ કે તારું હૃદય પવિત્ર હોય. બતક, ચાલ મારી સાથે અને સિમુર્ગ તારા હૃદયને પણ સાફ કરશે. એવામાં જ કાબરે દાવો કર્યો કે તેણી ઝગમગતા અને ચળકતા પથ્થરોના પ્રેમમાં છે. ધરાવવા લાયક ચીજોમાંથી જો કોઈક વસ્તુ હોય તો એ જ છે, તેણીએ કહ્યું. કિંમતી પથ્થરો માટે ખોદવાનું છોડી દે, હુદહુદે સલાહ આપી. તેઓના રંગો ન હોય તો એ માત્ર કાંકરા જ છે. મારી સાથે ચાલ કાબર, તો હું તને સૌથી કિંમતી રત્ન બતાવીશ. આટલું સમજાવ્યા બાદ પણ પંખીઓમાંના ઘણા ખરા હજુ આ જોખમ ભરેલી મુસાફરી ખેડવા તૈયાર ન હતા, પરંતુ બીજા ઘણા બધાએ સિમુર્ગને મળવા લાંબી મુસાફરી કરવાનો નિર્ણય કર્યો. તેમણે હુદહુદને પોતાનો ભૂમિયો બનાવ્યો અને રાજાના મહેલ સુધી પહોંચવા તેની તાબેદારી કરવાનું તેને વચન આપ્યું. પંખીઓ એ લાંબી મુસાફરી માટે એકઠા થયા. પછી તો પાંખો અને પીછાના ઘણા બધા ફડફડાટ સાથે તેઓએ ઉડવાનું શરૂ કર્યું. તેઓની સંખ્યા એટલી મોટી હતી કે તેથી ચંદ્રમા પણ નજરમાંથી ઓઝલ થઈ ગયા. લાંબા સમય પછી તેઓ પહેલી ખીણે પહોંચ્યા, શોધની ખીણ. જ્યારે પંખીઓ શોધની ખીણમાં દાખલ થયા ત્યારે તેઓએ પોતાની સામે એક વિશાળ રણ જોયું. રણમાંનો માર્ગ અંત વગરનો હતો. પંખીઓ ઉડતા ઉડતા શાંત બની ગયા. કેટલાક અઠવાડિયા પછી તેઓ એ રેતીના ઢગલામાંથી ચાલતા બે મુસાફરોને જોયા. બે મુસાફરો વચ્ચેનો સંવાદ. મારી ધીરજ હવે ખૂટી ગઈ છે, એક મુસાફરે બીજાને કહ્યું. મને કહે, આપણે આ ખીણને છેડે ક્યારે પહોંચીશું? તેના ડાયા મિત્રે તેઓના માથા ઉપરથી ઉડતા પંખીઓ તરફ ઇશારો કર્યો. એવી કલ્પના કર કે આમાંના એક પંખીને જો દાણાનો એક એવો પર્વત હટાવવો હોય કે જે આકાશ કરતા 100 ગણો ઊંચો હોય, તેણે કહ્યું. વિચાર કે પંખીને માત્ર એક દાણો હટાવવા 1000 વર્ષ લાગે તેમ છે, તો આખા પર્વતને હટાવવા માટે કેટલો સમય લાગશે? એને તો ઘણો જ લાંબો સમય લાગી શકે, તેના સાથી મુસાફરે જવાબ આપ્યો. તો પછી, ડાયા માણસે કહ્યું, તારે એટલું જ લાંબુ ચાલવા અને શોધવા તૈયાર રહેવું જોઈએ. પંખીઓએ પોતાની મુસાફરી આગળ વધારી. તેઓને એ ખીણમાંથી ઉડતા ઉડતા ઘણા વર્ષો લાગ્યા. એ સમય દરમિયાન તેઓએ કંઈક અગત્યનું શીખ્યું. જો તેઓને સિમુર્ગને જોવો હોય તો તેઓને જે કંઈ કિંમતી લાગે છે તે બધાનો ત્યાગ કરવો પડશે. સમય પસાર થતાં પંખીઓની તરસ વધતી ગઈ. એ તરસ સિમુર્ગ માટેની હતી. તેઓ તેમની સાથે હોવા માટે ઝંખના કરી રહ્યા હતા. હવે તેઓને બીજું કંઈ જ જોઈતું ન હતું. તેઓ બીજી ખીણે પહોંચ્યા. ત્યાં સુધી તેઓ વધુ ને વધુ ગતિએ ઉડતા જ ગયા. પ્રેમની ખીણ, આ કેટલીક ભયાનક જગ્યા હતી. પંખીઓ જ્યારે પ્રેમની ખીણમાં દાખલ થયા ત્યારે તેઓએ પોતાની નીચે નાનકડી આગનો એક દરિયો જોયો. ઘણી બધી આગની જ્વાળાઓમાંથી ગાઢ અને કાળો ધુમાડો ચકરાવો લેતો હતો, ઉપરની તરફ ઉઠતો હતો. થોડી થોડી વારે પ્રચંડ જ્વાળાઓ આકાશ તરફ ઉઠી રહી હતી. ધુમાડામાંથી પંખીઓએ બે માણસોને જમીન પર ચાલતા જોયા. તેમાંનો એક બીજાને એક વાર્તા કહી રહ્યો હતો. તે સાંભળવા પંખીઓ નીચે તરફ વળ્યા. એક દિવસ ઈરાનના એક સોદાગરે ઘાસની સળીઓ વેચતી એક સુંદર સ્ત્રી જોઈ. તે પેલી યુવતીના પ્રેમમાં આંધળો થઈ ગયો. પોતાની પાસે જે કંઈ પણ હતું તે બધું તેણે વેચી નાખ્યું જેથી તે પેલી સ્ત્રી પાસેની સળીઓ ખરીદી શકે.
તેને કંઈ ખાવાનું પણ આપવામાં આવતું તો તે ઘાસની સળીઓ ખરીદવા માટે તેને પણ વેચી દેતો. પહેલાં મુસાફરે એ વાર્તાનો અર્થ સમજાવવા બીજા મુસાફરને કહ્યું, જો તું કોઈને સાચી રીતે ચાહતો હોય તો, તેના મિત્રએ જવાબ આપતા કહ્યું, તો એ વ્યક્તિની સાથે હોવા માટે 100 જગત પણ વેચી નાખીશ. જ્યારે પંખીઓએ આ વાર્તા સાંભળી, તેઓએ જાણી લીધું કે સિમુર્ગના પ્રેમ ખાતર તેઓએ સર્વ કંઈ છોડી દેવું જોઈએ. કેટલાક પંખીઓને એ ગરમ ખીણમાં સિમુર્ગને જાવું કઠિન પડી રહ્યું હતું. તેને બદલે તેઓ પોતાની ચોમેર જાદુઈ જ્વાળાઓને જોવામાં તલ્લીન થઈ ગયા. તે અગ્નિમાં તેઓએ એવી ઘણી ચીજો જોઈ કે જે આકર્ષિત હતી. કેટલાક જ્યારે અગ્નિની જ્વાળાઓની નજીક ઉડવા લાગ્યા તો તેઓએ પોતાની પાંખો બાળી નાખી. બીજા એટલા નસીબદાર ન હતા, પરંતુ તેઓમાં કેટલાક એવા પંખીઓ હતા જે પોતાની આસપાસ અગન જ્વાળાઓ બળતી હોવા છતાં સિમુર્ગને ચાહવા લાગ્યા. શરૂઆતમાં તો તેઓનો પ્રેમ એક નાની જ્યોત જેવો હતો જે તેઓના હૃદયમાં ટમટમતો હતો. ઘણા વર્ષો પછી તે ભળકે બળતી આગમાં પલટાઈ ગયો. પંખીઓ હવે પછીની ખીણ તરફ ઉડવા તૈયાર હતા. સમજણની ખીણ. આ ખીણ શરૂઆત કે અંત વગરની એવી એક ખીણ હતી જ્યાં સદા અંધકાર છવાયેલો રહેતો. પંખીઓ પોતાનો માર્ગ ભૂલી ન જાય એટલા માટે તેઓ હુદહુદની નજીકના પાછળ પાછળ ઉડવા લાગ્યા. હુદહુદ બધું સ્પષ્ટ રીતે જોતો હોય એવું જણાયું, જાણે એની પાસે ચમકતો પ્રકાશ ન હોય. લાંબા સમય પછી પંખીઓ એક કિલ્લા પાસે પહોંચ્યા જેનું એક સૈનિક રક્ષણ કરી રહ્યો હતો. તે હંમેશા જાગતો રહેતો, કલાક વાર પણ ઊંઘતો નહીં. તું શા માટે કદી સૂતો નથી? પંખીઓએ તેને પૂછ્યું. હું એક જ્ઞાનની શોધ કરી રહ્યો છું જે આપણને વસ્તુઓના આંતરિક અર્થ બતાવે છે, સૈનિકે કહ્યું. બતક કંઈ ગૂંચવણમાં પડ્યો. જો તું જાગતી રહે અને શોધતી રહે મારી ભલી બતક, તો તું પણ જ્ઞાન મેળવવા પામીશ, હુદહુદે સમજાવ્યું. પંખીઓએ અંધારામાં જાગતા રહેવાનું કબૂલ કર્યું, પરંતુ તેઓમાંના કેટલાક લગભગ તરત જ ઊંઘી ગયા. એ બધા ઘણા થાકી ગયા હતા. રાત્રિની શાંતિમાં તેઓ જાગતા રહ્યા. તેઓ બધા સિમુર્ગ વિશે વિચારતા હતા. સિમુર્ગ કોણ છે એ સમજવાની કોશિશમાં તેઓએ ઘણા વર્ષો વિતાવ્યા હતા. આ પંખીઓએ પોતાની આજુબાજુનું અંધારું ધીમે ધીમે દૂર થતું જોયું. કાળા આકાશમાંથી પરોઢ થતા જોઈ તેઓના હૃદય આનંદથી છલકાઈ ઉઠ્યા. તેઓ માટે પરોઢ્યું પોતાની સાથે એક વિશિષ્ટ પ્રકાશ લઈને આવ્યું હતું. એક એવો પ્રકાશ હતો જેણે તેઓ સમક્ષ ઘણા બધા રહસ્યોને પ્રગટ કરી દીધા. બતક જે બદામના ઝાડ પાસે ધ્યાન રાખતી હતી, તેણીએ અજાયબી સહિત શ્વાસ લીધો. જુઓ, તેણીએ એક છોતરાવાળી બદામ પકડતા કહ્યું, હું તેને છોતરામાંથી અંદરની બદામને આરપાર જોઈ શકું છું. શું એ અદ્ભુત નથી? બીજાઓ પણ છક થઈ ગયા. પ્રત્યેક અણુમાં તેઓ આખા બ્રહ્માંડને જોઈ શકતા હતા. પંખીઓએ જાણી લીધું હતું કે હવે તેઓ પોતાની મેળે ખીણ પાર કરી શકે તેમ છે. દરેક જુદા જુદા માર્ગે ખીણ પાર કરવાનું પસંદ કર્યું. જુદાઈની ખીણ. આ નવી ખીણમાં દાખલ થતા પંખીઓએ પોતાને એકબીજાથી જુદા પડેલા અને એકલા જોયા. બરફીલો ઠંડો પવન તેઓના પીંછામાંથી તેઓના પોતાના આત્માઓમાં ફૂંકાવા લાગ્યો. પવન એટલો જોશથી ફૂંકાઈ રહ્યો હતો કે તેણે તેના માર્ગમાંથી આવેલી દરેક વસ્તુને નાશ કરી નાખી હતી. અહીં 7 સમુદ્રો એક તળાવ કરતાં કંઈ વધુ ન હતા, અને 7 ગ્રહો જાણે એક તણખલું માત્ર. અહીં તો એક કીડી 100 હાથીઓ કરતાં પણ વધુ જોરાવર હતી. પંખીઓ એકલાપણાની અને ભયભીત થવાની લાગણી અનુભવવા લાગ્યા. તેમ છતાં આગળ ને આગળ ઉડતા જ રહ્યા. તેઓ ઉડતા રહેવા માટે તેઓની પોતાની અંદરની હિંમતને સખત શોધતા રહ્યા. તેઓ ઘણી વખત ખોવાઈ જતા, પરંતુ તેઓ હિંમત હાર્યા નહીં. તેઓ ફક્ત સિમુર્ગનો વિચાર કરતા કરતા ઉડતા જ રહ્યા. હવે પછી આવી એકતાની ખીણ. પક્ષીઓ ફરીથી પોતાને એકસાથે જોઈ આનંદથી ઉછળવા લાગ્યા.
તેઓ આ એકતાની ખીણમાં બની શકે તેટલા ઊંચે સાદે ગીતો ગાતા ગાતા એકબીજાની અતરાફમાં નાચતા ગયા અને ગોળ ગોળ ફરતા ગયા. અહીં તો જે પણ કંઈ ભાગી જતું તે પણ ફરીથી અખંડ બની જતું. પંખીઓ મહાસાગર ઉપરના પાણીના નાનકડા બિંદુઓની જેમ વેરવિખેર થઈ ગયા હતા. હવે તેઓ એક મોટા મોજામાં ઉછળવા એકત્ર થઈ ગયા. કિનારા ઉપર પંખીઓએ એક મીણનું બનેલું અદ્ભુત તાડ વૃક્ષ જોયું. તે સો સો રંગોથી શણગારાયેલ હતું. એક સ્ત્રી આવી અને તે ઝાડને નીચોવવા લાગી. થોડા સમય પછી બધા રંગો એક થઈ ગયા. ઝાડ રહેવા પામ્યું ન હતું, ફક્ત મીણ જ રહ્યું. પંખીઓએ પોતાની તરફ નજર કરી. તેઓ પણ 100 રંગના બનેલા હતા. જો તેઓએ પોતાની ભીતર નજર કરી હોત તો શું તેઓ કંઈક આવું જોઈ શકે એક સરખું? પંખીઓ લાંબા સમય સુધી ખોજ કરતા રહ્યા. છેવટે તેઓને જવાબ મળ્યો. જ્યારે તેઓએ એકબીજાની અંદર ઊંડાણથી જોયું ત્યારે તેઓને હવે જુદા જુદા આકારો અને રંગોના જુદા જુદા પંખીઓ જોવા મળ્યા નહીં. તેના બદલામાં તેઓએ જોયું કે તેઓ તો એક જ છે. અચંબાની ખીણ. આટલે દૂર સુધી ઘણા બધા પક્ષીઓ પહોંચી નહોતા શક્યા. થોડાક જે રહી ગયા તેઓ નહોતા જાણતા કે તેઓ ક્યાં છે. અચંબાની ખીણમાં એક જ સમયે રાત હતી અને દિવસ પણ. પક્ષીઓએ જોયું કે તેઓ ખીણની વચ્ચોવચ્ચ છે અને છતાં તેઓ તેના છેડા ઉપર જ છે. તેઓએ કહી નહોતા શકતા કે તેઓ દુઃખી છે કે સુખી, મૃત્ય છે કે જીવંત. એ ખીણ પસાર કરતી વખતે પંખીઓને લાગ્યું કે તેઓ એક વિચિત્ર સ્વપ્ન જોઈ રહ્યા છે. તેઓ એ સમજી નહોતા શકતા કે તેઓએ શું જોયું છે. આ પહેલા તેઓ સાથે આવું કદી નહોતું બન્યું હતું. કદી આવું અતિ અજાયબી ભર્યું રહસ્ય બનવા પામ્યું ન હતું. કંઈ પણ ન સાંભળવા છતાં તેઓ બધું જ સાંભળતા, કંઈ પણ ન જોવા છતાં તેઓ બધું જ જોતા. તેઓએ જે પણ જોયું તે બધું તેમને હંમેશા યાદ રહેશે. પક્ષીઓ આગળ વધ્યા. મૃત્યુની ખીણ. છેવટે ઘણા વર્ષો પછી પંખીઓ સાતમી અને અંતિમ ખીણમાં આવી પહોંચ્યા. બધી ખીણો કરતા આ ખીણ સૌથી વધુ અચંબો પમાડનાર હતી. પ્રકાશના એક જ કિરણમાં હજારો પડછાયો અદ્રશ્ય થઈ ગયા. હજારો મોજા એક વિશાળ મહાસાગરમાં ઓગળી ગયા. પંખીઓએ એક મીણબત્તીની આસપાસ 3 પતંગિયાઓને નાચતા જોયા. પહેલું પતંગિયું જ્યોત શું છે તે સમજવાની જિજ્ઞાસા કરતું દૂરથી જોતું હતું. બીજું તેની નજીક આવતા ઘણું ઉષ્ણ બની ગયું હતું, છતાં હજુ તે જ્યોતના બારામાં બધું જાણતું ન હતું. ત્રીજાએ પોતાની જાતને જ્યોતમાં હોમી દીધી. ફક્ત એ જ જ્યોતનું ખરું રહસ્ય જાણી શક્યું. મૃત્યુની એ ખીણમાં પંખીઓ લાંબો સમય સુધી રહ્યા. તેઓ પોતે જ પ્રકાશમાં એક થઈ જતા પડછાયાઓ હતા. મહાસાગરમાં ઓગળી જતા મોજાઓ હતા. જ્યોતની આસપાસ નાચતા પતંગિયાઓ હતા. સિમુર્ગને શોધવા હજારો પંખીઓ મુસાફરીએ નીકળી પડ્યા હતા. તેઓમાંના લગભગ બધા અલોપ થઈ ગયા. કેટલાક તરસથી મૃત્યુ પામ્યા, કેટલાક આગમાં ભૂજાઈ ગયા, કેટલાકને વાઘોએ ફાડી નાખ્યા, જ્યારે બીજા ભૂખથી મૃત્યુ પામ્યા. હજારોમાંથી ફક્ત 30 પંખીઓ બાકી રહ્યા, થાકેલા, મૂંઝાયેલા અને ભયભીત થયેલા. છેવટે તેઓ સિમુર્ગના મહેલ આવી પહોંચ્યા. એ મહેલ એકબીજાથી વધુ પ્રકાશિત એવા હજારો સૂર્યો વડે ચમકી રહ્યો હતો. કરોડો ચંદ્રમા અને તારા તેની દિવાલો ઉપર ઝગમગતા હતા. હે સિમુર્ગ, તમે તો સૂર્યથી પણ વધુ પ્રકાશિત છો, હુદહુદે વિનવણી કરતા કહ્યું, શું અમે તમારા મહેલમાં દાખલ થઈ શકીએ? સિમુર્ગના દરબારના રખેવાળે દરવાજો ઉઘાડ્યો. તમે અહીં શું ચાહો છો? નકામી માખીઓ, તે ગરજી ઉઠ્યો. ચાલ્યા જાઓ, સિમુર્ગ તમને જોવા નથી માંગતા. પંખીઓ ડઘાઈ ગયા.
તેઓએ જેમને જોવા આટલા વર્ષોની મુસાફરી કરી હતી તે પછી પણ શું તે સિમુર્ગ તેઓને પાછા વાળી રહ્યા છે? શું સિમુર્ગ એવો પ્રેમ નથી અનુભવતા જેવો તેઓ તેમના માટે અનુભવે છે? તેઓ કેવી રીતે તેઓને મળવાનો ઇનકાર કરી શકે જ્યારે તેઓ તો જે કંઈ પણ ચાહે છે તે છે માત્ર થોડીક પળો માટે તેમના ચહેરાના દીદાર? ઓ દરબારના રખેવાળ, તેઓએ આજીજી કરતા કહ્યું, જો તમે અમને સિમુર્ગથી દૂર હાંકી કાઢશો તો અમે જઈશું ક્યાં? હવે અમે ઉડી નથી શકતા કારણ કે અમારી પાસે હવે અમારી પાંખો પણ નથી રહી. આ શબ્દો સાંભળી રખેવાળ ધીમું હસ્યો. એ તો તેઓની માત્ર પરખ લઈ રહ્યો હતો. તેણે એક પછી એક એમ હજાર પડદા ખેંચવા શરૂ કર્યા. પ્રકાશ ઉપર પ્રકાશ પ્રગટ થતો ગયો. દરેક પડદાના ઉઠવા સાથે પંખીઓ એક નવા જગતમાં પ્રવેશ કરતા ગયા. તેઓ જેમ જેમ પડદાઓમાંથી પસાર થતા ગયા તેમ તેમ તેઓએ જે પણ કર્યું હતું અને તેઓ જે કંઈ પણ હતા તે ધોવાતું ગયું, ત્યાં સુધી કે છેવટે જ્યારે છેલ્લો પડદો બાજુએ હટાવવામાં આવ્યો ત્યારે તેઓએ સિમુર્ગને જોયા. એ શું હતું? શું તેઓ અરીસામાં જોઈ રહ્યા હતા? એ શું એક પ્રકારની ચાલાકી હતી? તેઓ એ સમજી ન શક્યા. સિમુર્ગ, બીજું કોઈ નહીં પણ હું પોતે જ છું, દરેક પંખી બોલી ઉઠ્યું. એ તો તેઓ જ હતા, તેઓમાંના 30એ 30. અને એ હતા સિંહ. ફારસી ભાષામાં 30 મૂર્ખ પંખી, 30 પંખી. તેઓ રાજાને જોતા રહ્યા. જાણી ન શક્યા હતા કે હજુ એ તેઓ પોતે જ છે કે પછી સિમુર્ગ. છેવટે સિમુર્ગે તેઓને કહ્યું, તમે જે 30 પંખીઓ છો તમોએ સારું કર્યું છે, મારા માટે તમે આટલો બધો પ્રેમ ધરાવો છો. તેણે કહ્યું, આ બાબતે તમને મારી ખીણોના બોધપાઠો સહિત મારા સુધી પહોંચાડ્યા છે. સિમુર્ગે પોતાની સુંદર પાંખો ફેલાવતા કહ્યું, ઓ 30 પંખીઓ, હું ખરેખર તમારા સિવાય બીજો કોઈ નથી, પરંતુ હું તમારાથી વધારે છું. આવો અને હંમેશને માટે મારી સાથે એક થઈ જાઓ. અને તેઓએ એમ જ કર્યું. 30 પંખીઓએ પોતાને હંમેશને માટે સહજપણે અને ખુશી સાથે સિમુર્ગના વિલીન કરી દીધા.